हेलो एवरीवन, आज आप स्टार्ट करीशू एक ऑर्गेनिक केमिस्ट्री नो मोस्ट इम्पोर्टंट टॉपिक के जे छे डिग्री ऑफ अनसेचुरेशन। बहु अगत्य नो टॉपिक छे। ओके, समझो हवे आज आखो कंसेप्ट छे ई एमा एक रिक्वेस्ट छे के वीडियो छे ई शुरुआत थी लईने छेले सुधी जोजो तो ज छे ई आखू शू कहवा मागे छे आखू लॉजिक अने कंसेप्ट ई तमने समझाशे। तो स्टार्ट करिए डिग्री ऑफ अनसेच्युरेशन। तो पहला तो एक प्रश्न थाय के अनसेच्युरेशन एटले शू थाय। तो समझो अनसेच्युरेशन एटले थाय असंतृप्तता। अनसेच्युरेशन नो मीनिंग थाशे असंतृप्तता। ओके, હવે પણ શું છે આ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન? તો સમજો મિત્રો, આના ઉપર છે એ હું 15 મિનિટ પછી આવીશ, તો સમજો। તો પેલા તો હાઇડ્રોકાર્બન જે હોય ને, હાઇડ્રોકાર્બન એ હાઇડ્રોકાર્બન બે પ્રકારના હોય છે। એક હોય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજા હોય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ઓકે, હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ કહેવાય કોને? તો હવે ખાસ સમજો, આ મેટર જો સમજાશે તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન સમજાશે। તો પહેલાં તો હું જો સમજાવું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ઓકે, હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય મિત્રો? તો સમજો તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટેની બે શરત છે। શરત નંબર પહેલી કે કાર્બનની છે એ લાંબામાં લાંબી શૃંખલા હોવી જોઈએ, એટલે કે આવું કંઈક હોવું જોઈએ CH3 CH2 CH2 CH3, લાંબામાં લાંબી શૃંખલા, અથવા તો ઓપન ચેઇન હોવી જોઈએ। ઓપન ચેઇન એટલે તો કે ખુલ્લી એક શૃંખલા। ઓકે, આમાં કંઈ રિંગ કે એવું હોવું જોઈએ નહીં। શરત નંબર બે, શરત નંબર બે એવી છે કે કાર્બન કાર્બન સિગ્મા બંધ જ હોવો જોઈએ। તો જેમાં આ બે શરતનું પાલન થાય તેવા હાઇડ્રોકાર્બનને કેવા હાઇડ્રોકાર્બન કહે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ઓકે, એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આપે। માની લ્યો કે તમારી પાસે આવું છે CH3 CH2 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 CH3। ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જ છે, સિંગલ બોન્ડ રાઈટ। અને જે સિંગલ બોન્ડ હોય, મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવેલું કે જે હંમેશા ક્યાં હોય? સિગ્મા। ક્લિયર થાય છે? ઓકે, તો સિંગલ બોન્ડ જે છે એ હંમેશા સિગ્મા બોન્ડ જ હોય। અને આવડિયા કેવી શૃંખલા છે? તો કે ખુલ્લી શૃંખલા છે, ઓકે, ઓપન ચેઇન છે, ખુલ્લી શૃંખલા। ચેઇનનો મતલબ શું થાય? શૃંખલા, ઓપન એટલે ખુલ્લી। ઓકે, તો આ જે છે ખુલ્લી શૃંખલા છે, કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ છે, એટલા માટે આવડવા જે છે એ કેવો હાઇડ્રોકાર્બન છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ઓકે, હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આવે છે, બીજો કેસ કે જે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। તો જોજો મિત્રો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ઓકે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટે પણ બે શરત છે। શરત નંબર પહેલી, ક્યારે છે એ આપણે કહી શકીએ કે આ જે હાઇડ્રોકાર્બન જે છે એ અસંતૃપ્ત છે? તો એના માટે પહેલી શરત એવી છે કે અણુમાં પાઈ બંધની હાજરી હોય। અણુમાં શેની હાજરી હોય ભાઈ? તો કે પાઈ બંધની હાજરી હોય। ઓકે, ઓપન ચેઇન હોઈ શકે, ઓપન ચેઇન હોય અને પાઈ બંધની
હાજરી હોય, ઓપન ચેઇન એટલે તમે સમજી શકો છો આ રીતના શૃંખલા, રાઈટ? ઓકે, અને પછી જો બીજી શરત તમને કહું તો બીજી શરત એવી છે કે જો રિંગ હોય અણુ તરીકે, જો રિંગ હોય, ઓકે, હવે રિંગ એટલે તો કંઈક સમજો આવા ચક્રીય પદાર્થ હોય અથવા તો સમજો કે અહીંયા જે આ ચક્રીય પદાર્થ છે આ પણ કેવા હોય, અસંતૃપ્ત. ઓકે, તો હવે અહીંયા છે એ તમે સમજી શકો છો કે આ જે ચક્રીય પદાર્થ છે એ બધા કેવા હાઇડ્રોકાર્બન છે, અસંતૃપ્ત. હવે એ કેવી રીતના એ હમણાં એક્સપ્લેન કરું, અથવા તો આમાં હજી એક કેસ પણ આવી શકે કે રિંગ જે છે આખી આ રિંગ એની અંદર પણ પાઈ બોન્ડ હોય. વાત સમજાય છે? રિંગની અંદર શું હોય, પાઈ બોન્ડ, અથવા તો ખાલી રિંગ હોય તો પણ એ કેવા ગણાય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો ફરીથી છે એક વખત ફટાફટ જોઈ લો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટેની બે શરત, કે ઓપન ચેઇન હોય, ખુલ્લી શૃંખલા હોય અને કાર્બન કાર્બન ક્યાં બોન્ડ હોવા જોઈએ, સિગ્મા સંતૃપ્ત. અસંતૃપ્તમાં શું, તો કે અણુમાં પાઈ બોન્ડ હોય, અણુમાં પાઈ બોન્ડ હોય, ભલે એ ઓપન ચેઇન હોય પણ પાઈ બોન્ડ આવે, જ્યાં પણ પાઈ બોન્ડ દેખાય, ડબલ બોન્ડ દેખાય, એટલે એ હંમેશા કેવા હોય, અસંતૃપ્ત. અને બીજી શરત એ કે જો અણુ તરીકે રિંગ હોય, એટલે કે ચક્રીય પદાર્થ હોય, ચક્રીય હાઇડ્રોકાર્બન હોય, અથવા તો જે રિંગ છે એની અંદર પાઈ બોન્ડ હોય તો પણ આ કેવા ગણાશે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. પરંતુ મિત્રો, આપણે જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એમાં ચેન્જ કરી શકીએ. કઈ રીતના, તો જોજો, હવે પહેલાં તો તમને હું એ શીખડાવીશ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કઈ રીતના આપણે કન્વર્ટ કરવા, કઈ રીતના અસંતૃપ્તને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવવા, અને ત્યાર પછી જ તમને આવડશે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. ઓકે, તો આજે ઘણી બધી ટ્રીકની અને શું કહેવાય કે ટાઈમ સેવિંગ ટેકનિકની જે આપણે વાત કરશી, તો ખાસ છે વિડીયો છે એ લાસ્ટ સુધી જોજો. સમજો હવે, તો એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરું. એક્ઝામ્પલ પહેલું, માની લ્યો કે તમારી પાસે આવું છે કંઈક CH3CH ડબલ બોન્ડ CH2, રાઈટ? ઓકે, હવે આમાંથી છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ બનાવવો છે. હવે કેમ બનાવી, શું છે, હવે એ જ મેટર છે, હું તમને શીખડાવું છું. આની ડાય હાઇડ્રોજન આરે પ્રક્રિયા કરાવીશ, એટલે આમાંથી બનશે CH3CH2 અને CH3. ઓકે, હવે આ કઈ રીતના કર્યું, તો ખાસ જોવો આ શું થયું એ તમને એક્સપ્લેન કરું છું, ખાસ જોજો બધાય. ઓકે, 12th વાળાને છે ઇઝીલી ખબર પડી જશે, પણ 11th વાળાને છે એ થોડીક છે એ આમાં તમારે વ્યવસ્થિત સમજણ હોવી જોશે, બાકી છે એ તકલીફ પડશે. તો સમજો, CH3C અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા CH2 છે, રાઈટ? ઓકે, આની વાત કરું છું. હવે અહીંયા આપણે શેનું એડિશન કર્યું, અહીંયા ઉમેર્યું શું, H2 આવ્યું. તો અહીંયા જે છે એ શું કરું છું, તો કે H2નું ઉમેરણ કરું છું ભાઈ. ઓકે, તો સમજો, હવે H2 અણુ છે એનો એનું બંધારણ છે એ કંઈક આવું હોય, હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન. હવે હું શું કરીશ કે અહીંયાથી છે આ પાઈ બોન્ડ છે એ તોડું છું, કાર્બન કાર્બન. ઓકે, આપણને ખબર જ છે કે નીચેનો સિગ્મા ઉપરનો પાઈ બોન્ડ. ઓકે, તો હવે અહીંયાથી મેં શું કર્યું, પાઈ બોન્ડ બ્રેક કર્યો, સિગ્મા બોન્ડ એમને રાખ્યો. હવે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ છે, એ સિંગલ બોન્ડ એટલે તમને ખ્યાલ જ છે કે સિગ્મા બોન્ડ હોય એ પણ અહીંયા તોડી નાખો. હવે આ કાર્બન હાઇડ્રોજન છે અહીંયા જોઈન્ટ કરી દઉં. જોજી, શું કાર્બનની આની ચારે ચાર સંયોજકતા પૂરી છે, મીન્સ કે આ કાર્બને શું ચારે ચાર બંધ બનાવેલા છે, જોઈ લો જી, 1 2 3 અને 4, યસ. આ કાર્બને 1 2 3 અને 4, યસ. તો હવે જોજી, આ બંધારણ શું આ છે, યસ, ઈ જ છે. જો CH3, અહીંયા CH3 એમ નામ રાખું છું, અહીંયા સી, અહીંયા કેટલા હાઇડ્રોજન છે આ કાર્બન ઉપર, આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન, તો આ બે હાઇડ્રોજન, આ CH3,
ક્લિયર? તો જો આ જ છે બંધારણ, આ કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન? ત્રણ હાઇડ્રોજન, અહીંયા પણ ત્રણ હાઇડ્રોજન, અહીંયા બે હાઇડ્રોજન, અહીંયા બે હાઇડ્રોજન ને CH3H8. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓપન ચેઇન કમ્પાઉન્ડ છે. યસ, બરાબર ને? આ ખુલ્લી શૃંખલા વાળો આખો આખો છે એક પદાર્થ છે. અહીંયા પાઇ બોન્ડની હાજરી હતી, પાઇ બોન્ડની હાજરી હોય, પાઇ બોન્ડ હાજર હોય એટલા માટે આવો જે હાઇડ્રોકાર્બન જે છે, આ હાઇડ્રોકાર્બનને શું કહેવાય ભાઈ? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને આ જે નવો આપણને આ હાઇડ્રોકાર્બન મળ્યો એ કેવો હાઇડ્રોકાર્બન થશે ભાઈ? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ક્લિયર? ઓકે, તો આ રીતના છે આપણે H2નું છે એ ઉમેરણ કરવાનું છે. તો હજી વધારે એક્ઝામ્પલ લઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ લઉં તો સમજો, દાખલા તરીકે તમારી પાસે કંઈક આવું છે CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH CH3, આવું કંઈક છે. તો પેલા તો શું ઓપન ચેઇન છે? યસ, ખુલ્લી શૃંખલા છે. યસ, બે બાજુના ખુલ્લા છેડા છે. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે છે કાંઈ સંબંધ નથી એટલે બે બાજુના છેડા ખુલ્લા છે એટલે ઓપન ચેઇન કહેવાય. શું પાઇબંધની હાજરી છે? યસ, બે પાઇબંધ છે. એક અહીંયા તમે જોઈ શકો છો, એક પાઇબંધ છે અહીંયા જોઈ શકો છો, એક એક સિગ્મા છે, એક પાઇ હશે, ક્લિયર થાય છે. ઓકે, અને બીજા સિગ્મા છે એ અત્યારે કન્સિડર નથી કરતા. તો હવે આને મારે છે એ શેમાં કન્વર્ટ કરવા છે? આ કેવું છે? અસંતૃપ્ત. હવે શેમાં કન્વર્ટ કરવા છે? સંતૃપ્તમાં, રાઈટ. તો સમજો, હવે સંતૃપ્તમાં છે હું કઈ રીતના કન્વર્ટ કરીશ તો ખાસ સમજો. હવે અહીંયાથી હું છે એક કામ કરું કે આ હાઇડ્રોજન છે ને કાર્બન ઉપરના એને આ રીતના આમ લખી નાખું. ઓકે, અહીંયા આ રીતના આમ દર્શાવી દઉં છું એટલે તમારી સરળતા ખાતર જ છે એ દર્શાવું છું. ઓકે, સમજો, હવે આને સંતૃપ્તમાં છે એ કેમ ફેરવવા? ઓકે, સમજીએ. જો ઓલો હતો એ પદાર્થ છે, ખાલી વ્યવસ્થિત રીતના ખાલી લખી નાખ્યું છે, એમાં બીજું મેં કાંઈ નવું નથી કહ્યું. હવે કોને આપણે એન્ટર કરીએ? H2ને. યસ, હવે H2ને ક્યાં એન્ટર કરવાનું? તો કે જ્યાં પાઇ બોન્ડ દેખાય ત્યાં આ હાઇડ્રોજન અણુ. ઓકે, હવે શું કરવાનું? તો કે અહીંયાથી પાઇ બોન્ડ છે એ તોડી નાખો, અહીંયાથી હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ છે એ તોડી નાખો, આ કાર્બન હાઇડ્રોજન બંધ છે એ બનાવી નાખો, કાર્બન હાઇડ્રોજન બંધ છે એ બનાવી નાખો. ઓકે, હવે બીજા H2ને એન્ટર કરીએ તો કે આ બીજા H2 ક્યાં એન્ટર કરવાના? તો કે જ્યાં પાઇ બોન્ડ હોય ત્યાં. ઓકે, હવે અહીંયાથી છે આ પાઇ બોન્ડ છે એને તોડી નાખું, આ હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડ છે એને તોડી નાખું, અહીંયા કાર્બન હાઇડ્રોજન છે એ બોન્ડ બનાવી દઉં, અહીંયા કાર્બન હાઇડ્રોજન છે એ બોન્ડ બનાવી દઉં. તો શું થઈ ગયું? અસંતૃપ્તમાંથી આ કેવો હાઇડ્રોકાર્બન થઈ ગયો? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ઓકે, તો આ જ મેટર છે એ તમારે કરવાની છે. આખી રિએક્શન છે હું તમને વ્યવસ્થિત રીતે લખી દઉં છું, સમજો. CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH CH3. ઓકે, આની જ્યારે હું 2H2 સાથે પ્રક્રિયા કરાવીશ ને ત્યારે એમાંથી આવું કંઈક બનશે. જો હવે શોર્ટકટ ફટાફટ સમજો, મેં તમને કેમ કરવાનું એ તો શીખવાડી દીધું. CH3 અહીંયા CH, હવે અહીંયા એક હાઇડ્રોજન રાખો, એક હાઇડ્રોજન અહીંયા રાખો, રાઈટ? પાઇ બોન્ડ હોય એની નીચે છે H2 રાખવાના. તો હવે અહીંયાથી છે હું પાઇ બોન્ડ છે એ તોડી નાખો, એક હાઇડ્રોજન છે અહીંયા જોડાય, અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડ એ તોડી નાખો, એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય તો આ કાર્બન ઉપર શું થઈ ગયું? CH2. ઓકે, આ કાર્બન ઉપર શું થઈ ગયું? CH2. ઓકે, હવે અહીંયા ફરીથી એક પાઇ બોન્ડ છે તો કાંઈ વાંધો નહીં, મૂંઝાવાનું જરાય નથી. તો આ પાઇ બોન્ડ છે એ તોડી નાખો, અહીંયા લખી નાખો H2, અહીંયા છે એ લખી નાખો H2, લખી નાખા. ઓકે, હવે આ હાઇડ્રોજન હાઇડ્રોજન છે એ બોન્ડને તોડી નાખો, અહીંયા કાર્બન હાઇડ્રોજન જોડી દો, કાર્બન હાઇડ્રોજન જોડી દો એટલે હવે શું બની ગયું? અહીંયાથી આ CH2 આ કાર્બન ઉપર, એના પછીના કાર્બન ઉપર શું બની ગયું? CH2, અને એના પછીના કાર્બન ઉપર બની ગયા CH3. તો મિત્રો અહીંયા છે એ મેં કેટલા H2 એડ કર્યા? બે. જો આ પહેલો H2,
અને આ બીજો એચ ક્લિયર ઓકે તો અહીંયાથી છે એ તમે સમજી શકો છો ક્લિયર થાય છે ઓકે તો હવે આપણે આગળ વધીએ તો સમજજો ત્રીજું એક્ઝામ્પલ હજી વધારે છે એ ક્લિયર કરવું સમજજો ખાસ માની લો કે તમારી પાસે છે એ કંઈક આવું છે ઓકે આ તો તમે સાહેબ બોન્ડ લાઈન નોટેશનવાળું કર્યું ઓકે તો હવે અહીંયા છે એ આપણે કેટલા એચ ટુ એડ કરવા પડશે એક એચ ટુ હવે કેમ અમને ખબર પડે કાંઈ કેટલા એચ ટુ એડ કરવા તો કે જેટલા પાઈ બોન્ડ દેખાય ને એટલા એચ ટુ એડ કરવાના ઓકે અહીંયા હકીકતે પાઈ બોન્ડ નહીં આવે હકીકતે પાઈ બોન્ડ નહીં આવે એક કામ કરું અહીંયાથી છે ને હાઇડ્રોજન દૂર કરી નાખવાનો તો અહીંયા શું હતું એક પાઈ બોન્ડ હતો અને અહીંયા શું હતું અહીંયાથી આ જો આ ભૂસી નાખું સમજજો મિત્રો ખાસ થોડીક વાર એવું લાગશે કે આ છે કોમ્પ્લિકેટેડ છે પણ બહુ ઇઝી છે ઓકે તો અહીં કેટલા પાઈ બોન્ડ હતા ગ્રીન કલરથી બતાવ્યા બે પાઈ બોન્ડ તો કેટલા એચ ટુ એડ કર્યા બે અહીં કેટલા પાઈ બોન્ડ દેખાય છે એક તો કેટલા એચ ટુ એડ કરીશ એક યસ તો હવે આમાંથી છે એ શું બનશે જો બહુ સિમ્પલ છે બહુ સિમ્પલ ઓકે અહીંયાથી છે આ પાઈ બોન્ડ છે એ તોડું છું એક એચ ટુ રાઈટ ઓકે હવે શું કરીશ અહીંયાથી આ બોન્ડ તોડ્યો હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડ છે એ તોડ્યો હવે એક આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ અહીંયા બની જશે ને એક કાર્બન હાઇડ્રોજન બોન્ડ અહીંયા બની જશે ક્લિયર થઈ ગઈ વાત સમજાય છે ઓકે અથવા તો બહુ વિસ્તૃતમાં તમારે જવું હોય એક કામ કરી હાલો આમ આપણે નથી શીખવું આપણે છે સીધું લખીને જ શીખીએ કારણ કે તમને થોડુંક છે કોમ્પ્લિકેટેડ લાગશે તો સમજો માની લ્યો કે હાલો આવું છે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ કેટલા પાઈ બોન્ડ દેખાય છે એક ઓકે એમાં એચ ટુ છે એક એડ કરીશ જેટલા પાઈ બોન્ડ દેખાય એટલા એચ ટુ એડ કરવાના ઓકે તો હવે આમાંથી છે એ શું બનશે જો અહીંયાથી છે આ પાઈ બોન્ડ તોડી નાખો એક હાઇડ્રોજન છે એ આ કાર્બનને આપી દો એક હાઇડ્રોજન છે એ આ કાર્બનને આપી દો કારણ કે આપણી પાસે ટોટલ કેટલા હાઇડ્રોજન છે બે તો હવે આમાંથી શું બની જશે જુઓ જી સી એચ થ્રી સી એચ ટુ ઓકે હવે અહીંયા કેટલા હાઇડ્રોજન છે એક એક એન્ટર થશે ને અહીં સ્ટાર્ટ કરેલો છે એટલે અહીંયા શું બનશે સી એચ ટુ અને છેલ્લામાં શું આવી જશે સી એચ થ્રી ક્લિયર ઓકે તો હવે હું તમને એક છેલ્લું રિંગવાળું કમ્પાઉન્ડ છે એક લઈને પછી હું ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ઉપર આવું છું ઓકે જો કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન છે આમાં મારે તમને એક જ વાત કહેવાની છે એ શું છે બાકી તમને આવડી જ ગયું છે સમજો માની લ્યો કે આવું છે ઓકે અથવા તો હાલો આપણે આમી નથી કરવું આપણે છે ને બહુ સિમ્પલ રીતના છે એ સમજીએ અહીં સી એચ ટુ અહીંયા સી એચ ટુ અહીંયા સી એચ ટુ ઓકે ઓલો હતો એક કમ્પાઉન્ડ છે એમાં કાંઈ ફેર નથી પરંતુ વિસ્તૃત રૂપમાં લખ્યું છે મેં હવે શું કરવાનું જો તો કે હવે તમે એમ કેમ કહો છો કે અણુમાં જો રિંગ હોય તો પણ તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો એના માટે છે હવે હું તમને છે એક્સપ્લેન કરું છું તો સમજો હવે આને જે છે ને એ હું આખી રિંગ છે એ તોડી નાખું છું રિંગ છે એ બ્રેક કરી નાખું છું અને આને ખુલ્લી શૃંખલામાં છે એ કન્વર્ટ કરું છું ઓપન ચેઇનમાં આ રીતના ઓકે તો સમજો હવે આમાં જે છે આ જો પહેલો કાર્બન કહી દઉં અને બીજો કાર્બન કહી દઉં ને અને ત્રીજો કાર્બન કહી દઉં એટલે છે એ તમને ક્યાંય વાંધો નહીં આવે સમજો સી એચ ટુ આ પહેલો કાર્બન પહેલા કાર્બન ઉપર શું છે બે હાઇડ્રોજન રાઈટ હવે બીજો કાર્બન આ કાર્બન અરે બીજો જોડાયેલો છે યસ તો એ કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન ઓકે તો આ બીજા નંબરનો કાર્બન બીજા અરે છે એ ત્રીજો હાઇડ્રોજન છે એ જોડાયેલો છે તો આ ત્રીજા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે ભાઈ યસ વેરી ગુડ બે હાઇડ્રોજન ઓકે તો હવે અહીંયા હું નંબરિંગ કરી દઉં તો આ પહેલો કાર્બન બીજો કાર્બન ને લાસ્ટવાળો આ ત્રીજો કાર્બન યસ આવડી ગયું હાલો હવે સમજો કે હવે આમાં આ કાર્બનની શું ચારે ચાર સંયોજકતા પૂરી છે શું ચાર બંધ બનાવેલા છે નથી બનાવેલા એટલે કે હવે મારે અહીંયા શું કરવું પડશે એક હાઇડ્રોજન છે એ એન્ટર કરવો પડે
ओके हवे શું આ ત્રીજા નંબરના કાર્બને ચાર બંધ બનાવેલા છે નહીં તો હવે આપણે શું કરવું પડશે એક હાઇડ્રોજન છે એન્ટર કરવો પડશે તો હવે જુઓ જી પહેલા કાર્બને 1 2 3 અને 4 બંધ બનાવી લીધા ત્રીજા કાર્બને 1 2 3 4 બંધ બનાવી લીધા બીજા કાર્બને તો ઓલરેડી 4 બંધ બનાવેલા જ છે તો આ હતો આપણી પાસે કેવો હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત બોલો કેવો અસંતૃપ્ત અને આ કેવો બની ગયો સરફેસ કેમિસ્ટ્રીમાં કે નિકલ પેલેડિયમ પ્લેટિનમ જેવા કેટાલિસ્ટની પ્રેઝન્ટમાં ડાયહાઇડ્રોજન સાથે જ્યારે રિએક્શન કરાવવામાં આવે ત્યારે અનસેચ્યુરેટેડમાંથી સેચ્યુરેટેડમાં કન્વર્ટ થશે ઓકે તો હવે ઈ આપણે છે ઈ આગલા ધોરણમાં ભણીશું પરંતુ માત્ર અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે તો પહેલા તો કે અહીંયા એક હાઇડ્રોજન એડ કર્યો આપણે એક હાઇડ્રોજન છે આપણે અહીંયા એડ કર્યો તો સમજો તો અહીંયા કેટલા ટોટલ H2 એડ કર્યા એક H2 ની વાત કરું છું હાઇડ્રોજન ટોટલ 2 એડ કર્યા પરંતુ H2 તો એક જ અણુ એડ કર્યો ને ઓકે તો બધામાં જુઓ અહીંયા H2 અણુ અહીંયા કેટલા એડ કર્યા હતા ભાઈ તો કે જેટલા પાઈ બોન્ડ હોય એટલા એક અહીંયા કેટલા H2 એડ કર્યા હતા તો કે બે જેટલા પાઈ બોન્ડ હોય એટલા ઓકે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા પાઈ બોન્ડ છે એક તો અહીંયા કેટલા H2 એડ કરેલા છે એક તો આ જે રિંગ છે એને આપણે શું કરી નાખશે અહીંયાથી ખોલી નાખશે ઓપન ચેનમાં કન્વર્ટ કરશે ઓપન ચેનમાં કન્વર્ટ કર્યા બાદ હાઇડ્રોજન ઉમેરીને કાર્બનની ચાર સંયોજકતા છે એ આપણે કમ્પ્લીટ કરી નાખશું ઓકે તો એક લાસ્ટ એક્ઝામ્પલ જે લઈ લઉં અને પછી છે આપણે ટ્રીક ઉપર આવીએ ઓકે હાલો હજી એક આપણી પાસે આવું એક્ઝામ્પલ છે માનો અહીંયા કાર્બન અહીંયા છે બે હાઇડ્રોજન ઓકે તો સમજો તો હવે આને છે મારે ઓપન ચેઇનમાં કન્વર્ટ કરવું છે ઓપન ચેઇનમાં ઓકે તો સમજો હવે ઓપન ચેઇનમાં કન્વર્ટ કરવા માટે પહેલાં તો કાર્બનને છે એ નંબર આપી દઉં 1 2 3 અને 4 ઓકે તો હાલો પહેલો કાર્બન એટલે એની ઉપર કેટલા હાઇડ્રોજન છે ટોટલ 2 હાઇડ્રોજન ઓકે હવે એના પછી એની સાથે અહીં કનેક્ટેડ છે બીજો કાર્બન એની ઉપર કેટલા હાઇડ્રોજન છે ભાઈ તો કે 2 હાઇડ્રોજન ત્રીજા કાર્બનની વાત કરું તો એની ઉપર ટોટલ કેટલા હાઇડ્રોજન છે 2 હાઇડ્રોજન ત્રીજો છે એ ચોથા સાથે કનેક્ટેડ છે તો એની પાસે કેટલા હાઇડ્રોજન છે 2 હાઇડ્રોજન તો હવે અહીંયાથી છે આપણે ચેઇન શું કરી નાખી બ્રેક કરી નાખી રાઈટ તો હવે સમજો હવે ટૂંકામાં તમે 1 4 4 3 3 2 1 2 કોઈ પણ જગ્યાએથી છે એ ચેઇન બ્રેક કરી શકો ઓકે તો આપણે અહીંયા 1 4થી છે એ ચેઇન બ્રેક કરેલી છે સાયકલ બ્રેક છે આખી કરેલી છે તો સમજો હવે આમાં આ કાર્બન છે એને કેટલા બંધ બનાવેલા છે 3 બંધ બનાવેલા છે ન ચાલે એક હાઇડ્રોજન છે એ આપણે ઉમેરી દીધો કાર્બન 4 બંધ બનાવી લઈએ ચારે સંયોજકતા પૂરી થઈ જાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કન્વર્ટ થઈ જાય ઓકે અને લાસ્ટ વાળો જે કાર્બન છે એને કેટલા બંધ બનાવેલા છે 3 ન ચાલે એક હાઇડ્રોજન છે એ આપણે ઉમેરી દઈ તો હવે અહીંયા તમે દરેક કાર્બનની સંયોજકતા જોઈ શકો છો કેટલી છે 4 ઓકે તો હવે આપણે અહીંયા ટોટલ H2 કેટલા એડ કર્યા H2 એક ઓકે તો અહીંયા છે એક H2 નું છે આપણે એડિશન કરેલું છે ઓકે તો હવે આટલી પ્રેક્ટિસ બાદ હવે હું આવું છું સુપર ટ્રીક ઉપર તો સમજો હવે પહેલાં તો એક નાનકડી ચર્ચા કરી લઈ કે આ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન છે એ કેલ્ક્યુલેટ કેમ કરવા એની ગણતરી કેમ કરવી તો સમજો આ રિએક્શન માટે અથવા તો આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટે DU બરાબર અહીંયા કેટલા હાઇડ્રોજન H2 કેટલા ઉમેરા H2 તો કે એક તો આના માટે DU થઈ જશે એક ઓકે આ રિએક્શન માટે આપણે H2 કેટલા ઉમેરા ભાઈ તો કે 2 તો આના માટે DU થઈ જશે કેટલા 2 પછી આ
ત્રીજું એક્ઝામ્પલ છે એની ચર્ચા કરું તો આમાં કેટલા એચ ટુ ઉમેરાલા છે? એક. તો આના માટે DU થઈ જશે કેટલા? એક. ચોથામાં જો ચર્ચા કરી કેટલા એચ ટુ ઉમેરાલા છે? એક. તો આના માટે DU થઈ જશે એક. ઓકે, એટલે DU છે એ એક, બે કે ત્રણ ખાલી ન હોય, ઘણા હોઈ શકે એની આપણે હમણાં ચર્ચા કરીએ. તો અહીંયા છે એ કેટલા એચ ટુ ઉમેરાલા છે? એક. તો આના માટે DU કેટલા થઈ જશે? વન. ક્લિયર થાય છે? ઓકે, ગુડ. હવે સમજો, હવે DU છે એ કેલ્ક્યુલેટ કરવાની ફોર્મ્યુલા સમજો. તો DU માટે છે એ કેલ્ક્યુલેટ કરવા માટે ટોટલ આપણે બે કેસની ડિસ્કશન કરશે. કેસ નંબર ફર્સ્ટ, DU ઇઝ ઇક્વલ ટુ અણુમાં પાઈ બંધની સંખ્યા પ્લસ રિંગની સંખ્યા. અણુમાં પાઈ બંધની સંખ્યા પ્લસ રિંગની સંખ્યા. ઓકે, હવે કેસ નંબર ટુ આપણે ડિસ્કસ કરીએ. તો કેસ નંબર ટુ છે એ DU કેલ્ક્યુલેટ આમ પણ કરી શકાય જો આ રીતના ન કરવા હોય. એક સૂત્ર છે C+1 - H + X - N/2. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રો છે આ સૂત્ર જાણે જ છે. તો હવે અહીંયા સી બરાબર શું છે? કાર્બનની સંખ્યા. તો કે જે આખો તમને અણુ આપેલો છે એમાં તમારે DU છે એ શોધવું હોય તો એમાં જેટલા કાર્બનની સંખ્યા હોય કાર્બનની સંખ્યા, H બરાબર છે હાઇડ્રોજનની સંખ્યા, X બરાબર છે હેલોજનની સંખ્યા. હેલોજન એટલે તમે જાણો જ છો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટાટિન, પરંતુ આપણા માટે છે આયોડિન સુધી છે એ મહત્વનું છે. નાઇટ્રોજન, તો કે નાઇટ્રોજનની સંખ્યા, રાઈટ. હવે 10 લાખ રૂપિયાની એક છે, અહીંયા નોંધ લખાવું છું, જેની કિંમત છે મિત્રો 10 લાખ રૂપિયા. ઓકે, હા. તો અહીંયા જે આ નોટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સમજો કે જો અણુમાં ઓક્સિજન કે સલ્ફર હાજર હોય તો તેને સૂત્રમાં અવગણવા. ઓકે, જો અહીંયા દાખલા તરીકે તમને અમુક ઓર્ગેનિક કમ્પાઉન્ડ એવા પણ દેખાશે કે જ્યાં ઓક્સિજન કે સલ્ફર છે એ હાજર હશે. ઓકે, તો એ જે છે હવે તમને એમ થશે આ સૂત્રમાં તો નથી, તો કાંઈ વાંધો નહીં, ઓક્સિજન સલ્ફરને અવગણી નાખો, આ સૂત્રમાં છે એ તમારી પાસે જેટલા કાર્બન, હાઇડ્રોજન, હેલોજન, નાઇટ્રોજન હોય એ બધા એપ્લાય કરી દો એટલે અહીંયાથી જે તમને DU મળી જશે. તો આવો ફટાફટ છે આની પ્રેક્ટિસ કરીએ. તો આ બધું છે એ નોટ ડાઉન કરી લેજો. તો પ્રેક્ટિસનો દોર છે હવે સ્ટાર્ટ થાય છે. ઓકે, હાલો સમજો, આ પહેલું એક્ઝામ્પલ નંબર પહેલું આપણે છે પહેલા કેસથી છે ડિસ્કસ કરવાની સ્ટાર્ટ કરીએ. માની લો કે તમારી પાસે કંઈક આવું છે, તમને સૌથી વધારે છે ને ઉપયોગી છે એ કેસ નંબર પહેલો જ છે. કારણ કે કેસ નંબર ટુ છે એ જ્યારે તમે ક્યાંક ફસાવ ત્યારે છે એ કેસ નંબર ટુ તમને બહાર કાઢી લેશે, પણ કેસ વન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને માની લો કે તમારી પાસે કંઈક આવો પદાર્થ છે. હવે હું તમને એમ કહું કે આમાં છે એ તમારે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન એટલે કે DU છે એ કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશનને આપણે શોર્ટમાં બોલશે DU. તો આવડું આ સૂત્ર જોવો જી. તો કે અણુમાં પાઈ બંધની સંખ્યા પ્લસ રિંગની સંખ્યા. તો શું અહીંયા રિંગ દેખાય છે? નહીં. તો કે એને નિગ્લેક્ટ કરો. તો આપણે ખાલી શું ગણશી? પાઈ બંધની સંખ્યા. તો આમાં પાઈ બંધ કયા કયા છે જો? તો કે ક્યાંય ડબલ બોન્ડ દેખાય તો કે એકમાં એક સિગ્મા હોય અને એક પાઈ હોય, જેમ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં જણાવેલું. ઓકે, હવે અહીંયા એક સિગ્મા એક પાઈ હોય, અહીંયા એક સિગ્મા એક પાઈ હોય. ઓકે, તો અહીંયા ટોટલ તમને પાઈ બોન્ડ કેટલા દેખાણા? યસ, 3. તો આના માટે છે એ DU કેટલા થઈ જશે ભાઈ? 3. ઓકે, હજી આ છે બહુ, એટલે બહુ ઇઝી એક્ઝામ્પલ લઉં છું, થોડાક છે એ હાયર લેવલના એક્ઝામ્પલ આવશે.
ઓકે હાલો તો આમાંથી આપણે ડીયુ કેલ્ક્યુલેટ કરવાના છે તો સમજો પહેલું જ સૂત્ર છે એ એપ્લાય કરો હજી ઓકે એવું નથી તમે બીજું સૂત્ર છે અહીંયા એપ્લાય કરજો પહેલાં તો કાર્બનની સંખ્યા ગણી લેજો હાઇડ્રોજનની સંખ્યા ગણી લેજો ઓકે અને આ સૂત્રમાં છે હેલોજન કે નાઇટ્રોજન જે તમને દેખાય છે તો કે ના હેલોજન કે નાઇટ્રોજન નથી તો અહીંયા છે એ 00 અને જો તમે ડીયુ આ કેસ 2 પણ સોલ્વ કરશો તો એ જ મળશે કેસ 1 સોલ્વ કરશો તો એ જ મળશે તો હવે આમાં ડીયુ છે એ કેલ્ક્યુલેટ કરવાના છે અણુમાં પાઈ બોન્ડની સંખ્યા ડબલ બોન્ડ દેખાય અહીંયા હંમેશા પાઈ બોન્ડ હાજર હોય જ તો આ પહેલો પાઈ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ છે એટલે કે આ બીજો પાઈ બોન્ડ તો પાઈ બોન્ડ કેટલા થઈ ગયા 2 હવે શું એક રિંગ છે યસ એક રિંગ દેખાયા ઓકે તો 2+1 2 પાઈ બોન્ડ એક રિંગ કેટલા ડીયુ થઈ ગયા 3 ઓકે હાલો હાલો મિત્રો હવે તમારે કહેવાનું છે કે ડીયુ છે એ આ કેસમાં કેટલા આવશે ઓકે તો આમાં છે ડીયુની સંખ્યા કહેવાની છે તો જોઈએ ઓકે તો મેં તમને કીધું હતું પ્રીવિયસ લેક્ચરમાં કે જ્યારે પણ ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો ટ્રિપલ બોન્ડમાં એક સિગ્મા અને 2 પાઈ હોય એક સિગ્મા અને 2 પાઈ હોય રાઈટ તો અહીંયા છે એ તમને ટ્રિપલ બોન્ડ દેખાય છે યસ તો અહીંયા પાઈ બોન્ડ છે એ કેટલા થઈ ગયા 2 એઝ વેલ એઝ અહીંયા પણ પાઈ બોન્ડ કેટલા થઈ ગયા 2 ટોટલ કેટલા પાઈ બોન્ડ થયા 4 પછી અહીંયા પણ પાઈ બોન્ડ છે 4 ને 2 છ ડબલ બોન્ડ અહીંયા પાઈ બોન્ડ હોય જ 6 ને અહીંયા 2 કેટલા પાઈ બોન્ડ 2 8 તો 8 પાઈ બોન્ડ ઓકે તો અહીંયા રિંગ કેટલી છે 1 તો 8 ને 1 9 તો ટોટલ થઈ ગયા 9 ક્લિયર ઓકે હાલો હજી આપણે વધારે એક્ઝામ્પલ લઈએ ઓકે હાલો ફટાફટ ડીયુ ગણવોજી ભાઈ તો કે પાઈ બોન્ડ કેટલા છે 2 એક અહીંયા 2 પાઈ બોન્ડ અને રિંગ કેટલી છે 2 2+2 4 ઓકે હાલો તો હવે થોડું કોમ્પ્લિકેટેડ એક એક્ઝામ્પલ લઈએ ઓકે હાલો કરી દીધો જી કેલ્ક્યુલેટ ડીયુ પહેલાં તો પાઈ બોન્ડ છે એ કેટલા છે જુઓ જી 1 2 3 4 5 અને એક આ 6 ટોટલ 6 પાઈ બોન્ડ ઓકે અને હવે રિંગ કેટલી છે 1 2 અને 3+3 તો ડીયુ કેટલા થઈ જશે 9 તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ 1 2 3 4 5 અને 6 પાઈ બોન્ડ રિંગની સંખ્યા આ પહેલી રિંગ આ બીજી રિંગ અને આ ત્રીજી રિંગ કેટલા 9 ઓકે હાલો તો હવે એક લાસ્ટ એક્ઝામ્પલ આપીને તમારા માટે જે હોમવર્ક છે એ તમારે કાલે જે મને કહેવાનું છે તો સમજો ઓકે હાલો સમજો કેટલા ડીયુ છે ગણીએ પાઈ બોન્ડ કેટલા છે 1 2 3 4 5 6 છ પાઈ બોન્ડ 7 ને 8 8 પાઈ બોન્ડ છે ટોટલ 8 પાઈ બોન્ડ રિંગ કેટલી દેખાય છે 2 તો 8 ને 2 10 તો ટોટલ ડીયુ છે અહીંયા કેટલા થઈ જશે મિત્રો 10 ઓકે કેટલા પાઈ બોન્ડ છે
एक बे त्रण चार पाँच छ सात ने आठ ओके अने बे रिंग एटले दस। हवे एक सुपर अने लाजवाब एक्जाम्पल छे के जे तमारे छे ट्राय करवानुं छे होमवर्कमां, तो ट्राय करी देशो मित्रों। आ छे तमारा माटे होमवर्क, तो मने छे कॉमेंट बॉक्समां जे आने आंसर जणावजो। तो होमवर्कमां एक्जाम्पल पहेलुं आवुं कंईक छे, एक चेलेंजिंग एक्जाम्पल छे थोड़ुं। ओके आ હકીકતે આ એક કાર્બનિક પદાર્થ જ છે, આ તમને જે ઘન દેખાય ઘન નથી। ઓકે આનું નામ છે ક્યુબેન। ઓકે અને હજી એક બીજું જો એક્ઝામ્પલ તમને કહું, ઓકે આ જે છે એ પ્રિઝમેન છે। ઓકે તો બંને ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર તમારે છે એ ડીયુ કેલ્ક્યુલેટ કરવાના છે। આ તમને પ્રિઝમ જેવી છે એ રચના દેખાતી હશે। તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવા કન્સેપ્ટ સાથે। થેન્ક યુ।